શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ નવ વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત સ્વાતંત્ર્યોત્તર ભારત ભાગ એક નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રકરણ સાત સ્વાતંત્ર્યોત્તર ભારત ભાગ એકમાં આજે આપણે હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ વિશેની સમજ મેળવશું ત્યારબાદ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ એના વિશેની સમજ મેળવશું અને ગોવા દીવ દમણનું જોડાણ કેવી રીતે કરવામાં આવ્યું આવા વગેરે મુદ્દાઓની સમજ આજે આપણે ભાગ નંબર એકમાં મેળવશું પ્રકરણ સાત સ્વાતંત્ર્યતર ભારત બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં પસાર કર્યો આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા એક ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું બે હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા પાંચસો બાસઠ હતી સ્વતંત્ર ભારતના ક્ષેત્રફળ પૈકી અડતાલીસ ટકા દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના વીસ ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા અન્ય નાના રાજ્યો પણ હતા એવા રાજ્યો પણ હતા કે જેનો કદ એક નાના ગામ કરતાં પણ નાનું હતું આ રાજ્યના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું પંદર ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવાની સંમતિ આપે તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોને ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતને પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું તેમના હકો અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણખત અને જેસે તે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીર સિવાય તમામ પાંચસો ઓગણસાઠ રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીરનું જોડાણ હૈદરાબાદ દક્ષિણ ભારતમાં આવેલ હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાનો રાજ્યને પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું સ્થિતિ અસય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું અઢાર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ નિઝામે શરણાગતિ સ્વીકારી નિઝામને તેમના હિતોના રક્ષણની બાયધરી આપી આમાં કનૈયાલાલ મુનશે અગત્યની ભૂમિકા ભજવી ત્યારબાદ રાજ્યની પુનઃરચના ઓગણીસો છપ્પન થતાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું જુનાગઢ જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે તેના નવાબે રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણખત લખી આપ્યું પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રહેતને ત્રાસ આપવા માંડ્યો માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘ્યો જુનાગઢના નવા પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસ પછી લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં પડવાની તરફણ કરતો પોતાનો મત આપ્યો આમ સરદાર પટેલની ગુને અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઇચ્છાશક્તિ થકી જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું કાશ્મીર કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું આક્રમણ અત્યાચાર લૂંટપાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માંગી પણ તેણે જોડાણ ખત પર સહી કરી ન હતી આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું હરિસિંહે તાબડતો જોડાણ ખત પર સહી કરી ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાન કબજો જમાવ્યો હતો ભારત ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશો પર પાકિસ્તાનનો અંકુશ છે પરંતુ કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વાદિત છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરનો સળગતો પ્રશ્ન છે આમ ઓગણીસો અડતાલીસના ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાય ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું પરંતુ યુરોપિયન સામ્રાજ્યવાદના કારણે રહ્યાશયા એવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતા ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપરત પરત કરવા અનુરોધ કર્યો ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળવા ભળી જવાની હતી માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પુંડુચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું ઓગણીસો અડતાલીસ ઈસવીસન ઓગણીસો પચાસ સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી યનમમાં લોકોએ ઓગણીસો ચોપનના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની તેર ઓક્ટોમ્બર ઓગણીસો તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુ પરત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું ફ્રેન્ચ સરકારે તેના પાંચ સંસ્થાનો પુડુચેરી કરાયકલ ચંદ્રનગર માહે અને યનમ ભારતને સોંપી દીધા ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્રશાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો જે હાલ ચાલુ છે ભારતના રાજ્યોની પુનરચના થતાં પુડુચેરી અને કરાયકલ તમિલનાડુમાં માહે કેરળમાં યનમ આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે આ બધા પ્રદેશોનું વહીવટી મથક પુડુચેરી છે ગોવા દીવ દમણનું જોડાણ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠ પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહટ કરતી ગઈ સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ ઓગણીસમી ડિસેમ્બર રાત્રે શરણાગતિ સ્વીકારી આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો તિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યનો અંત આવ્યો ભારતના બંધારણમાં બારમા સુધારા મુજબ ગોવા દીવ દમણ દાદરનગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા બાર માર્ચ ઓગણીસો બાસઠ આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો આપ્યો ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો દાદરનગર હવેલીનું મુખ્ય મથક સિલ્વાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે ગોવાનું મુખ્ય મથક પણજી છે